અદિતિ ગુડ આફ્ટરનુન શું અપેક્ષા ડોક્ટર રેડિસ પાસેથી એટલા મોટા ફાયરવર્ક્સ ની અપેક્ષા નથી સાચું જો આપણે થોડુંક સ્નેપશોટ માં વાત કરીએ તો ઓવરઓલ નંબર્સ માં રેવન્યુ ટર્મ્સ નો 11% નો ઉછાળો માર્જિન્સ ની અંદર 24% થી શ્રિંક કરી અને માર્જિન્સ 21.6% ની અરાઉન્ડ કોટ થઈ શકે છે જ્યારે પ્રોફિટ ફ્રન્ટ પર પણ લગભગ 22% નો ઉછાળાની અપેક્ષાઓ ઓલરેડી આપણે બનતી જોઈ રહ્યા છે આપણે જાણીએ છીએ ઇમર્જિંગ માર્કેટ્સ આ કંપની માટે જે ફોર્મેટ કરે છે લગભગ એક ટકા જેટલું કુલ સેલ્સનું છે અને એ સિવાય અહીંયા આગળથી રશિયા યુક્રેનની અંદર પણ જે પ્રેશર પોઈન્ટ્સ બન્યા હતા એના લીધે થોડુંક અફેક્ટ આવવાની જે ઇફેક્ટ આવવાની અપેક્ષાઓ હતી એ રિઝલ્ટ કરતું દેખાશે રશિયા નિયરલી ફોર્ટી પર્સન્ટ જેટલું અહીંયા આગળથી ફોર્મેટ કરે છે જ્યારે યુક્રેન પણ અહીંયા આગળથી કંપનીના સીઆઈએસ માર્કેટનો પાર્ટ છે અને એ ઇમર્જિંગ માર્કેટ્સનું નિયરલી ટ્વેન્ટી પર્સન્ટ જેટલું ફોર્મેટ કરે છે યુએસ સેલ્સ ઓલરેડી ટુ ફિફ્ટી ટુ ટુ સેવન્ટી મિલિયન ડોલર્સ અરાઉન્ડ કોટ થઈ શકે છે ક્વાર્ટર થ્રી દરમિયાન જે ટુ ફોર્ટી એટ મિલિયન ડોલર્સ હતું ત્યાંથી સ્લાઇડ ઇન્ક્રીમેન્ટ વિટનેસ કરી શકીએ છીએ આપણે એ સિવાય બાકી ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સની વાત કરીએ ત્યાં થોડુંક સારું પરફોર્મન્સ વિટનેસ થઈ શકે છે જેની અંદર ખાસ કંપનીનું જે હાર્ડ ડ્રગ છે યુએસની અંદર રેવલ્યુમિટ છે કેનેડાની અંદર અને નોર્થ અમેરિકાના સેલ્સ પણ જે આવતા દેખાશે એ પર થોડું ઘણું સપોર્ટ કરતા જોઈશું આપણે ક્વાર્ટર થ્રી દરમિયાન યુએસ લગભગ છ એક ટકા વધ્યું હતું અને લગભગ બે એક ટકા ક્વાર્ટર ક્વાર્ટર ઘટ્યું હતું હવે અહીંથી કેવી રીતના ટ્રેજેક્ટરી રહે છે એની પર ધ્યાન રાખતા રહીશું પણ આ બધી જ ફાર્મા કંપનીઝ માટે એક વસ્તુ કોમન છે વિક્રમ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે પ્રાઇસિંગ પ્રેસર થોડુંક વધારે ડેમ પણ કરી રહ્યું છે આનું સેન્ટિમેન્ટ પણ અને આની અંદર જે રિઝલ્ટ પોસ્ટ થાય છે એની અંદર પણ વિઝિબલ દેખાય છે તો આ કંપની પણ એમાંથી બાકાત નથી આ કંપની માટે ઇન્ડિયન બિઝનેસની વાત કરીએ એ લગભગ દસ થી બાર ટકા જેટલું સુધરી શકે છે કંપનીનું જે ક્રોનિક સેગમેન્ટ્સ છે એના અંદર સેલ્સનો આંકડો થોડોક સુધરીને આવતો દેખાશે જેના લીધે આ સપોર્ટેડ હશે અને સાથે જ માર્જિન્સ જે કોસ્ટ ઇન્ફ્લેશન જોઈ રહ્યા છે આપણે સ્પેશિયલી ઇનપુટ સાઇડથી એના લીધે થોડુંક ઇફેક્ટેડ જોઈશું અને પ્રાઇસ ઇન્ડ પ્રેશરની તો વાત કરી રહ્યા છે આપણે પ્લસ રશિયા યુક્રેન વોરની એક અસર થતાં દેખાશે તો આના બાદ મેનેજમેન્ટની કમેન્ટ્રી દુવાડા ફેસિલિટી પર કેવી રીતના રહે છે કંપનીને ઓલરેડી ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં એક એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળી ચૂક્યો હતો સ્પુટનિક સ્પુટનિક લાઇકને લઈને અહીંયાથી આગળ બીજી શું ટ્રાજેક્ટરી મળે છે એની પર ધ્યાન રાખતા રહીશું બાકી કંપનીને યુએસએસીસી ઇસ્યુ ઉપર સફિનાઝ ઓલરેડી મળી ચૂક્યા છે તો એને લઈને પણ કોઈ નવી ડેવલપમેન્ટ આવે છે તો એ બી ધ્યાન રાખતા રહીશું બાકી એટલું મોટું કંઈ એક અપબીટ રિઝલ્ટ આવે એવી શક્યતાઓ નથી દેખા રહી બટ ઓન ધ હોલ સારા નંબર્સ કહી શકાય ઓન ધ હોલ બેલેન્સ રિઝલ્ટ ડોક્ટર રેડીઝ તરફથી પોસ્ટ થઈ શકે છે